છગડીયામાં 16 વર્ષની કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે આઠે હવસખોરોને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે પોલીસની ત્રણ ટીમોએ ત્રણ સ્થળોએથી નરાધમોની ધરપકડ કરી છે. ઝગડિયાના એક ગામમાં 16 વર્ષની આદિવાસી કિશોરીને પૈસાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી પરિચિત ધારોલીનો વિશાલ વસાવા ખેતરે લઈ ગયો તો જ્યાં કિશોરી સાથે બદકામ કર્યા બાદ તેને સાત મિત્રોને પણ ફોન કરી અને બોલાવ્યા હતા અને આઠે હવસખોરોએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ઝગડિયા પોલીસ મથકે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને બે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરાઈ હતી. આ ગંભીર ગુનામાં ડીવાયએસપી ચિરાગ દેસાઈએ તપાસ આરંભી ત્રણ ટીમો બનાવી હતી, જેમાં ધારોલી, મોરતલાવ અને માંડવાથી આઠે આરોપીઓ વિશાલ વસાવા, કમલેશ વસાવા, કાર્તિક વસાવા, મનોજ વસાવા, ભાવિન વસાવા, અક્ષય વસાવા, મેહુલ પટેલ અને સાહિલ મોગલને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના કોવિડ ટેસ્ટ, કિશોરીનું મેડિકલ પરીક્ષણ, ઓળખ પરેડ, ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ સાથે પોલીસે આઠે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઝગડિયા પોલીસ વિસ્તારમાં તારીખ 16 ફેબ્રુઆરીના રોજ વિશાલ વસાવા રહે ધારોલી તેમના દ્વારા 16 વર્ષ 7 મહિના નાની સગીરા દીકરીને પૈસાની લાલચ આપી ખેતરમાં લઈ જઈને તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવેલ અને ત્યારબાદ તેના અન્ય સાત મિત્રોને પણ બોલાવેલ, જેમના દ્વારા યુવતી પર બળજબરી કરવામાં આવેલ, જે બાબતે 17 તારીખના રોજ ઝગડિયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને ગઈકાલે તારીખ 18ના રોજ સાંજે તમામ આઠે આઠ આરોપીઓને હસ્તગત કરી કોવિડની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવી અટક કરવામાં આવેલ છે અને હાલમાં આગળ તપાસ કરી રહી ચાલુ છે.